સંવાદમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતી ફિલ્મોના મિલેનિયમ મેગાસ્ટાર નરેશ કનોડિયા સાથે. નરેશભાઈ, તમારે છેક કરજણ જઈને કેમ ચૂંટણી લડવી પડી? કરજણ હું પહેલી વાર મેં જોયું નહોતું. ત્યાં આગળ ના મારા મા બાપ ભાઈ બહેન કોઈ નહોતું, પણ મરદ મુખ્યમંત્રીશ્રીનો આદેશ થયો કે નરેશ તારે ત્યાંથી લડવાનું છે. એટલે 50-50 વર્ષોથી, જ્યારથી આપણો દેશ આઝાદ થયો ત્યારથી વડોદરા જિલ્લાના કરજણના સિનોરમાં કમળ ખીલ્યું નહોતું. આ વખતે મને ત્યાં મોકલ્યો, લોકોના આશીર્વાદથી કમળ ખીલ્યું. નરેશભાઈ, તમારી પાસે ગુજરાતી ફિલ્મ જગતને ઘણી બધી આશાઓ છે, હજુ કઈ રીતની કે કોઈક એવી ફિલ્મ નરેશ કનોડિયા બનાવે? કારણ કે તમારી પાસે બધા જ સાધનો છે, તમારું પોતાનું બેનર છે, મ્યુઝિક ડિરેક્ટર તમારી પાસે છે, નવી પેઢી આખી તમારી પાસે છે, ડિસ્ટ્રીબ્યુટર્સથી માંડીને પ્રોડ્યુસર્સની કમી નથી, ચાહકોની તો બિલકુલ જ કમી નથી. પણ એક એવી ફિલ્મની અપેક્ષા છે કે જે રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ્સ મેળવી શકે, જે કદાચ જેમ શ્વાસ નોમિનેટ થવાની તૈયારીમાં હતું, મરાઠી ફિલ્મ શ્વાસ, તે રીતે ઓસ્કારમાં પણ નોમિનેશન તરીકે મોકલવાની સ્પર્ધામાં કામ લાગે, એવી કોઈ ફિલ્મ તમે પ્લાન કરી છે? પાટણની પ્રભુતા, એના માટે અમે બંને ભાઈઓ મહેનત કરી રહ્યા છીએ. એની અંદર બધું આવી જાય છે. કદાચ અમે સિરિયલ પણ કરીએ. પાટણની પ્રભુતા એ એક એ રીતની વિષયો ઘણા બધા છે. અને તમે જીત્યાને અમે હાર્યા તમે કહો છો એ ટાઈપનું એ ચિત્ર પણ કનૈયાલાલ મુનશીએ જે ભવ્ય ભૂતકાળ આખો આપણો લખ્યો પાટણની પ્રભુતામાં, અમે તમને શુભેચ્છા આપીએ અને ઈચ્છીએ કે પ્રભુ એવા આશીર્વાદ તમને આપે કે પાટણની પ્રભુતા આખા દેશ ઉપર છવાઈ જાય. ધન્યવાદ. નરેશભાઈ, મારે બીજું એક પૂછવું છે તમને કે તમે રાજકારણમાં પ્રવેશ્યા ખરા, પ્રધાન પદું હજુ તમને મળ્યું નથી. કોઈક એવી ઈચ્છા ખરી કે પ્રધાન પદું મળે અને લાલ બત્તી લાગે મોટરની ઉપર? કોણ જાણે કેમ, પણ અમને બંને ભાઈઓની એવી કોઈ લાલચ નથી. અમને જે પદું મળેલું છે, આ શ્રોતાજનો તરફથી અમને બંને ભાઈઓને જે પદું મળેલું છે, એની આગળ એ બધું કાંઈ કામ ના લાગે. અમે અમને ખૂબ પ્રેમ મળે છે લોકોને, અમને અહીંયા સુધી સંતોષ છે. નરેશભાઈ, તમે બહુ સરસ ગાયું છે ફિલ્મોમાં અને સ્ટેજ ઉપર તો તમે ગાતા. ફિલ્મોમાં જ્યારે ગાવાનું આવે ત્યારે કંઈક જુદી ટેકનિક જોઈએ પાર્શ્વગાયન માટે? નહીં, એમાં તમે કેટલું સારું ગાઈ શકો છો કે ગાવાની કેટલી તમારી શક્તિ છે એ રેકોર્ડિંગ વખતે ખબર પડે, પકડાઈ જઈએ આપણે. એટલે મેં કોમેડી સોંગ વધારે ગાયેલા છે પિક્ચરોમાં, અને આ તમે જીત્યાને મેં હાર્યામાં માસીબાના રોલમાં 2-3 ગીતો છે એ મેં પોતે ગાયા છે. તમને ગાવાનું મન થાય અત્યારે એવી એકાદ પંક્તિ? માસીબાનું એક ગીત છે એ લોકોને બહુ ગમશે હું માનું છું ત્યાં સુધી. હાય હાય અમે તાળી પાડીને મસ્તીમાં ઝૂમીએ, અમે તાળી પાડીને મસ્તીમાં ઝૂમીએ, રહીએ સદા આનંદમાં, આય જય બોચરમાં બોલીને અમે જીવતર જીવીએ રંગમાં. થેન્ક યુ. નરેશભાઈ, જો તમારી પાસેથી હું એકાદ ડાયલોગ નહીં બોલાવડાવું તો અમારા જે ઈટીવીના દર્શકો છે એ લોકો વાંક મારો કાઢશે. તમારે એક યાદગાર ફિલ્મનો એક યાદગાર ડાયલોગ અમને સંભળાવો. હમણાં જે પિક્ચર આવે છે તમે જીત્યા ને અમે હાર્યા, એનો એક નાનકડો ડાયલોગ તમને સંભળાવું કે માસીબાઓ બધી ઊભી છે અને હું છું જે માસીબાના રૂપમાં હતો, અને એને માસીબાઓ કહે છે કે બેટા તું તારું કામ કર, હવે તું તારા ઘરે જા, અમારી અભાગી જાત સાથે હવે તારે નથી રહેવાનું. ત્યારે પેલો કહે છે કે તમે શા માટે તમારી જાતને અભાગી ગણો છો, અને તમારા વિશાળ અંતરમાં કોઈ ડોક્યું કરે અને જોવે તો ખબર પડે કે તમે કેટલા ભોળા ને તમે કેટલા મહાન છો.
અરે હું તો આખા જગતને બે હાથ જોડીને કહું છું કે એક જ જિંદગીમાં બબે જીવતર જીવતા, સ્ત્રી અને પુરુષ એમ બબે જીવતર જીવતા, સદાય દુઃખ ભૂલીને સુખથી જીવતા, હસતા રમતા આવા મોઘેરા માનવીને સમજો અને એમને અપનાવો. જય બહુચરમાં. ખૂબ ખૂબ આભાર નરેશભાઈ, ખૂબ મનોરંજન આપતા રહો. લાખો ચાહકોનો પ્રેમ તમારી સાથે છે એટલે હૃદય હવે તો નબળું પડવાનું જ નથી. પ્રભુને ખૂબ ખૂબ પ્રાર્થનાઓ તમારા સ્વાસ્થ્ય માટે. ધન્યવાદ મિત્રો. મેગાસ્ટાર નરેશ કનોડિયા, સદાબહાર અભિનેતા નરેશ કનોડિયા, એમની સાથેની આ મુલાકાત તમને કેવી લાગી?